બે ભાઈ સો બે ભાઈઓ કદાચ લોકોના આમાં હાથ જ લોભા કર્યા છે, બીજું કોઈ કર્યું નહીં ભાઈ. પણ તમે દુનિયામાં નમ્યા હોય સરપંચ સાવડા સાહેબ, પણ દાડો વગર 7 તારીખ દુનિયા તારીખ દાખલ થતો લેબડા ને મારતા. આ દ્રશ્યો તમે જે જોયા એ મહેસાણાના છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ભાજપના બનેલા સીજે ચાવડા અને મહેસાણાના ભાજપના ઉમેદવાર ભુવાજીના શરણે પહોંચ્યા છે. ચૂંટણી જીતવા માટે ઉમેદવારો તમામ સંભવ પ્રયાસો કરતા હોય છે. ક્રિકેટના મેદાનથી લઈને ભુવાજીની રમેલ સુધી ઉમેદવારો જતા હોય છે. એવામાં મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભુવાજીના શરણે પહોંચ્યા. એમણે સદીધામ દેવીપુરા ગામે જાતરમાં હાજરી આપી. આ બધાની વચ્ચે ભુવાજીએ પણ ભવિષ્યવાણી કરી છે. શું કહ્યું છે ચાલો જોઈએ. નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. એક બાજુ રાજ્યમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગ્યા છે અને પોતાના મતવિસ્તારમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. સામાન્ય રીતે ઉમેદવારો ચૂંટણી જીતવા માટે તમામ પ્રયાસો કરતા હોય છે જે સંભવ હોય. મહેસાણામાં પણ કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા. મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભુવાજીના શરણે પહોંચ્યા છે, જ્યાં દીપા માતાજીના ભુવાએ એક ભવિષ્યવાણી કરીને તમામને આશ્ચર્યમાં મૂકી દીધા. ભુવાજીએ મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર સીજે ચાવડાની જીતની ભવિષ્યવાણી કરી. સદીધામ દેવીપુરાના ભુવાજીના દર્શને બંને ઉમેદવારો ગયા હતા, જ્યાં ભુવાજીએ ધૂણતા ધૂણતા ભવિષ્યવાણી કરી અને સાથે જેવું પણ કહ્યું કે ભાજપ દેશમાં 400 વધારે બેઠક જીતશે. સાંભળો ભુવાજીની આ ભવિષ્યવાણીને. એ આ વેળાસર સમયસર ટોણું છે ભાઈ, આ હોમો મારો અવસર છે ભાઈ. આવું ઘડી બે ઘડી આ વેળા લીધી હોય ભાઈ, હા ચૂંટણી નો હોમો વાયરો હશે ભાઈ. પણ ઘડી બે ઘડી મારા દિવસ કદાચ હાથ ભેગા કર્યા છે સભા વાળો, આમ બપોર નું ટોણું હોય સભા વાળો. હા ઘડી બે ઘડી આત્મપૂનમ નો દાડો થતો હોય, હા બે ભાઈ સો બે ભાઈઓ કદાચ લોકોના આમાં હાથ જ લોભા કર્યા છે, બીજું કોઈ કર્યું નહીં ભાઈ. પણ તમે દુનિયામાં નમ્યા હોય સરપંચ સાવડા સાહેબ, પણ દાડો વગર 7 તારીખ દુનિયા તારીખ દાખલ થતો લેબડા ને મારતા. એટલે મજા મારો ભગવાન રાખશે ભાઈ. ગળું લાગવા બોલતી નહીં પણ બનાવવાનું છે એટલે બોલી જઈશું ભાઈ. હા એ વેળા લઈ સમય લઈ ઘડી બે ઘડી આવ્યું હોય ભાઈ, મજા મારા દીવાના ભગવાન કહી જશે મારો રોંગ કહી દઉં ભાઈ. પણ અભિમાન વાળી વાત નહીં, અભિમાન થી જો બોલતી હોય હું ખુશીના ઘરવાળાની માતા છું સભા વાળો, અને 400 નાવટી જાઉં તો લેબાળાની માતા. તો આ પહેલી વાર નથી કે કોઈ નેતા કે ઉમેદવાર ભુવાજીના શરણે ગયા હોય. અગાઉ પણ કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા અને કોંગ્રેસના જ ઉમેદવાર રામજી ઠાકોર પણ ભુવાજીના શરણે જઈ ચૂક્યા છે અને જીત માટે આશીર્વાદ માંગી ચૂક્યા છે. નેતાજીના ભુવાજીના શરણે જવા મુદ્દે આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ.